5.1 કહ્યું છે કે પૃથ્વીના ચુંબકત્વ અંગે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલામાં બતાવ્યું છે કે સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓની જરૂર પડે છે. એમ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે રૂઢિગત રીતે ત્રણ સ્વતંત્ર રાશિઓ કઈ કઈ છે? તો આપણે અહીંયા સમજ રાખીએ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને જે દર્શાવવા માટે ત્રણ રાશિઓ વપરાય છે એમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ટોપિકમાં ભણી ગયા છીએ, એ સમસ્થિતિજ ઘટક, મેગ્નેટિક ડેક્લિનેશન અને ડીપ એંગલ, આ ત્રણ વસ્તુ સમજાવવામાં આવે છે. એમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર નહીં પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક ઇમ્પોર્ટન્ટ છે. ડેક્લિનેશન અને ડીપ એંગલ આ ધ્યાન રાખવા જેવો કોન્સેપ્ટ છે જે ઇમ્પોર્ટન્ટ રાશિઓમાં ગણવામાં આવે છે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનમાં બતાવ્યું ટોપિકમાં છે કે દક્ષિણ ભારતમાં એક સ્થળ પાસે ડીપ એંગલ 18 ડિગ્રી છે, બ્રિટનમાં ડીપ એંગલ કેટલો હશે? ધ્રુવો પાસે જતા જઈએ એમ ડીપ એંગલ વધતો જાય, તો બ્રિટન ધ્રુવની નજીક છે એટલા માટે ત્યાં ડીપ એંગલ વધારે હશે, અને એ યાદ રાખવાનો છે 70 ડિગ્રી જેટલો જોવા મળશે. તો બ્રિટન પાસે ડીપ એંગલ મોટો હશે અને 70 ડિગ્રી જેટલો જોવા મળશે. બીજું છે કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ક્ષેત્રરેખાનો નકશો બનાવીએ, ત્યાં ક્ષેત્રરેખાઓ જમીનમાં અંદર જતી હશે કે બહાર નીકળશે? તો ઓસ્ટ્રેલિયામાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હશે અને કેનેડામાં આવશે ત્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ અંદર જતી હોય એમ હશે. તો ઓસ્ટ્રેલિયાની વાત થશે તો કેનેડા જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એ બહાર નીકળતી હશે. ડી ઓપ્શનમાં કહ્યું છે ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉદ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકતી ચુંબકીય સોય રાખીએ તો એ કઈ દિશામાં રહે? હવે ભૂચુંબકીય ધ્રુવો હોય ત્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે એ ધ્રુવની અંદર જતી હોય, હવે અંદર જાય તો જે દિશામાં ક્ષેત્રરેખાઓ હશે એ જ દિશામાં સોય રહે. તો ભૂચુંબકીય ધ્રુવ ઉપર ક્ષેત્રરેખા અંદર જતી હોય એના કારણે સોય છે એ શિરોલમ અંદરની તરફ જતી હોય એ રીતે જોવા મળશે. દેટ મીન્સ આપણને ખ્યાલ આવશે કે સોય ઊભી રહેશે. તો આપણે અહીંયા બતાવી શકીએ છીએ કે સોય શિરોલમ ગોઠવાશે. ઈ ઓપ્શનમાં કહ્યું છે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર પર મૂકેલા 8×10²² જૂલ પર ટેસ્લાના જેટલી ડોઇપલ મોમેન્ટ ધરાવતા ડાયપલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. તો આપણે ચેક કરી શકીએ છીએ એના ડાયપલ મોમેન્ટ વડે મળતા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. તો અહીંયા આપણે લખીએ છીએ મોમેન્ટ આપી છે 8×10²² જૂલ પર ટેસ્લા, સપાટી ઉપર ત્રિજ્યા લઈ લઈએ 6400 કિલોમીટર, 6.4×10⁶ મીટર. હવે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની વાત આવશે તો પૃથ્વીના વિષુવવૃત્તની વાત આવશે તો વિષુવરેખા ઉપર મેગ્નેટિક ફિલ્ડનું સૂત્ર આપણને કમ્પેરિઝનથી બી સમજી શકીએ છીએ. આ ઇક્વેશન વિષુવરેખા ઉપરનું જે વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન હતું KP/R³, તો એ કે ના બદલે લખ્યા છે μ0/4π, પી ના બદલે એમ લખ્યા છે ડિવાઇડેડ/R³ છે. હવે μ0/4π, એમ અને R³ ત્રણેયની કિંમત મૂકીએ તો આપણને રિઝલ્ટ મળશે μ0 4π × 10⁻²⁷ ડિવાઇડેડ બાય 4π છે. એમની કિંમત 8×10², અને ત્રિજ્યાની કિંમત લખી દીધી છે. તો આપણને આન્સર મળશે 0.31×10⁻⁴ ટેસ્લા, એટલે 0.31 ગોસ આપણે કહી શકીએ છીએ. છેલ્લા ઓપ્શનમાં બતાવ્યું છે કે મુખ્ય ચુંબકીય ધ્રુવો નોર્થ સાઉથ સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશાઓમાં રહેલા સ્થાનિક ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે એવું શક્ય બને છે. તો આપણે અહીંયા સમજ રાખીએ કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ ઘણીવાર ભૂસ્તરશાસ્ત્રીઓ એવી રીતે માને છે ખનિજના કારણે ઉદ્ભવે છે. તો આના કારણે જ્યાં ખનિજ અસ્તિત્વ ધરાવતું હોય ત્યાં ચુંબકીય ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવશે. તો એ કન્ડિશનને આપણે કહ્યું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખનિજના કારણે ઉદ્ભવે છે, જ્યાં ખનિજ મળશે ત્યાં ચુંબકીય ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવશે. આમ ટોટલ શોર્ટ ક્વેશ્ચન છે, દરેક જણા એને શાંતિથી સમજે.